નમસ્કાર મિત્રો, હું મોહન ગઢવી. ગુજરાતી દુનિયા યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, સમુદ્રની વચ્ચે રહેલી બરફની ઊંચી ઊંચી શિલાઓ ખૂબ જ તેજ કંપન સાથે ઓગળશે. બરફની આ ચટ્ટાનોના ઓગળવાથી પાણી જે છે એ 10 થી 12 ફૂટ સુધી ઉપર આવી જશે. મિત્રો, આવો જ કંઈક નજારો જોવા મળ્યો હતો સાઇબેરિયા અને ઉત્તર મેરુમાં, જ્યાં ના તો ખાલી બરફ ઓગળી પણ પાણી 10 થી 12 ફૂટ સુધી ઉપર પણ આવ્યો. મિત્રો, આ છે ભવિષ્ય મલિકાની ઈ ભવિષ્યવાણી, જેણે હકીકતનો રૂપ લીધો. અને મિત્રો, આ ખાલી એક ભવિષ્યવાણી નથી, આવી તો અનેકો ભવિષ્યવાણીઓ છે જે ભવિષ્ય મલિકા પુસ્તકમાં લખેલી છે, જેણે હકીકતનો રૂપ લીધો છે. આજના વિડીયોમાં મિત્રો, અમે તમને 2024થી કરી અને 2027 સુધીના સમય દરમિયાન ભવિષ્ય મલિકામાં જે ભવિષ્યવાણીઓ લખેલી છે તે વિષયમાં જણાવવાના છીએ, અને આ ભવિષ્યવાણીઓ મિત્રો તમને હેરાન કરી શકે છે. મિત્રો, વિડીયો ચાલુ કરીએ એ પહેલાં વિડીયોને લાઇક અને શેર કરવાનું ન ભૂલતા, અને વિડીયોને એકદમ અંત સુધી જોજો. અને જો ચેનલ ઉપર પહેલીવાર આવ્યા છો તો હમણાં જ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. તો ચાલો આજનો આ મહત્વપૂર્ણ વિડીયો શરૂ કરીએ. મિત્રો, ભવિષ્ય મલિકાના રચેતા સંત અચ્યુતાનંદ દાસ મહારાજજી છે, જેમણે મિત્રો ક્યારેક લીમડાના પાનનો પાણી અને 15-15 દિવસમાં એકવાર રોટી ખાઈને પોતાનું જીવન યાપન કર્યું છે. સંત અચ્યુતાનંદ દાસજી મહારાજને ભવિષ્ય જોવાની દિવ્ય શક્તિ પ્રાપ્ત હતી, જેના ચાલતા મિત્રો એમણે આજથી 500 વર્ષ પહેલાં એક પુસ્તક લખી, જેનું નામ છે ભવિષ્ય મલિકા. આ પુસ્તકમાં ના તો ખાલી વર્તમાન પણ ભવિષ્યથી જોડાયેલી વાતો પણ લખેલી છે. અને પહેલીઓમાં લખેલી આ વાતોને જ્યારે બુદ્ધિજીવીઓએ સમજવાની કોશિશ કરી તો ખબર પડી કે આ ઈ ભવિષ્યવાણીઓ છે જે આપણી દુનિયાનો આવવાવાળો સમય બતાવે છે, ભવિષ્ય બતાવે છે. અને ભવિષ્ય મલિકા પુસ્તકમાં લખેલી ઘણી બધી ભવિષ્યવાણીઓ અત્યાર સુધી મિત્રો સાચી સાબિત થઈ ચૂકી છે. આ જ કડીમાં વર્ષ 2024થી લઈ અને 2027 સુધી પણ સંત અચ્યુતાનંદ દાસજીએ ઘણી બધી ભવિષ્યવાણીઓ કરેલી છે. મિત્રો, ભવિષ્યવાણી અનુસાર સંત અચ્યુતાનંદ દાસજી મહારાજ કહે છે કે જેટલા પણ પરમાણુ બમ આ ધરતી ઉપર રાખેલા છે એ બધા પરમાણુ બમ એક દિવસ ફૂટશે, અને જ્યારે ફૂટશે ત્યારે આ પૃથ્વી પૂરી રીતે તબાહ થઈ જશે. જીવજંતુ મનુષ્ય બધું જ ખતમ થઈ જશે. એના પછી આ પૃથ્વી રહેવાલાયક નહીં વધે. આની સાથે જ 56 કોટીના જીવજંતુઓ જે ભવિષ્ય મલિકાના અનુસાર આ દુનિયામાં છે એ બધા ખતમ થઈ જશે. બીજી ભવિષ્યવાણી છે મિત્રો કે જુઓ, વર્ષ 2019 થી 2021 સુધી જેવી રીતે કોરોના વાયરસે આ દુનિયાને એક ખૂબ જ મોટા સંકટમાં નાખી દીધું હતું, અને આજે મિત્રો ખરાબ સમય આવ્યો હતો એ આજે પણ આપણે ભૂલી નથી શકતા. હવે ભવિષ્ય મલિકાના અનુસાર 2024 કે એના આસપાસ એક નવી મહામારી આવી શકે છે, જે ના તો ખાલી માણસની સભ્યતાને નુકસાન પહોંચાડશે પણ આનાથી ઘણા બધા લોકોની મૃત્યુ પણ થશે. ફરી એકવાર આપણને લોકડાઉન જેવી પરિસ્થિતિ વારંવાર જોવા મળી શકે છે. જાનમાલનું નુકસાન તો થશે જ, પણ સાથે સાથે પૈસાની કમી પણ લોકોને હેરાન કરશે. ભવિષ્ય મલિકાના અનુસાર ખાલી એક રોગ નહીં પણ મિત્રો 64 પ્રકારના નવા નવા રોગ આવશે, જેમાં હેજા, નિમોનિયા અને ડેન્ગ્યુ જેવી તમામ બીમારીઓ સામેલ હશે. ત્રીજી ભવિષ્યવાણી છે મિત્રો કમળ. કમળ મતલબ કે એ કમળ જે પાણીમાં ખીલે છે, એ કમળ મિત્રો ખીલવાનો બંધ થઈ જશે, કારણ કે સંસારમાં પાણીની અછત થશે. પાણી એટલો ઓછો થઈ જશે કે કમળ ખીલવાના જ બંધ થઈ જશે. આના સિવાય મિત્રો માટી પણ એકદમ ફૂટી જશે, અને આનું કારણ હશે ભયંકર સૂકો. મતલબ કે એવો સૂકો પડશે કે આખી જમીન ફાટી જશે. એટલો વધારે ભયંકર સૂકો પડશે કે લોકોને ખાવાનું પણ નસીબ નહીં થાય. પાણીની એટલી અછત હશે કે પાણી પીવા માટે લોકો તરસી જશે. લાખો રૂપિયા આપશે આમ છતાં પણ એમને પાણી નસીબ નહીં થાય. લાખો રૂપિયા ખર્ચ કરીને પણ લોકો પોતાનું પેટ નહીં ભરી શકે. ચોથી ભવિષ્યવાણીની વાત કરીએ તો ભવિષ્ય મલિકા કહે છે કે 2024માં સૂરજ મિત્રો પોતાના ચરમ ઉપર હશે. ક્યાંક ક્યાંક તો મિત્રો એક સાથે 2-2 સૂરજનો પણ વર્ણન કરવામાં આવ્યું છે, જે વાતનું પ્રમાણ છે કે આવનારા સમયમાં ગરમી જે છે એ ખૂબ જ ભયંકર હશે. પારો જે છે એ 60 ડિગ્રી સેલ્સિયસથી પણ પાર પહોંચી શકે છે. વિશ્વમાં એટલી વધારે ગરમી પડશે કે લોકો એ ગરમીને સહન નહીં કરી શકે. અંતરિક્ષમાં રહેલી બધી જ સેટેલાઇટો પૂરી રીતે બરબાદ થઈ જશે. મિત્રો, જે એસી હોય છે એ પણ 50 ડિગ્રીથી કરી અને 55 સેલ્સિયસ સુધીની ગરમી સહન કરી શકે છે. તો તમે જ વિચારો મિત્રો, જ્યારે ટેમ્પરેચર 60થી પણ પાર પહોંચી જશે તો એસીની શું હાલત થશે. જોવામાં આવે તો વર્તમાન સમયમાં પણ ગરમી જે છે એ વર્ષે દર વર્ષે વધતી જ જાય છે. ભવિષ્ય મલિકાની માનીએ તો એટલી વધારે ગરમી પડશે કે જે ફસલો હોય છે એ ફસલો ઉગવાની બંધ થઈ જશે.
લોકો દાણા દાણા માટે તરસી જશે, કારણ કે જે ફસલો હશે એ સૂકી જશે. ક્યાંક ને ક્યાંક મિત્રો આપણી આ દુનિયા અને ખાસ કરીને મોદીજી આ વાતને સમજી રહ્યા છે અને એટલા માટે ભારતમાં જાડો અનાજ ઉગાવવા માટે જોર આપવામાં આવી રહ્યું છે. કારણ કે જે જાડો અનાજ હોય છે એ કોઈ પણ તાપમાનમાં ક્યાંય પણ ઉગી શકે છે. આગળની ભવિષ્યવાણી વિશે વાત કરીએ તો મિત્રો, ભવિષ્ય મલિકાના અનુસાર આવનારા સમયમાં અગ્નિ જે છે એ તાંડવ મચાવશે. શહેરોના શહેરો, કંપનીઓ, ગામો, કસ્બા એક એક કરીને મિત્રો બધા જ સળગવા લાગશે અને આ વાતનું ઉદાહરણ પણ આપણને જોવા મળી રહ્યો છે. થોડાક સમય પહેલાં જ મિત્રો ત્રિકૂટ પર્વત મતલબ કે વૈષ્ણવમાના પર્વતની પાસે સ્થિત જંગલોમાં આગ લાગી હતી અને ભવિષ્ય મલિકામાં લખેલું છે કે હિંગુલા માઈનો પ્રકોપ ખૂબ જ ભયંકર કહેર બનીને તૂટશે. હિંગુલા માઈ મતલબ કે મિત્રો આપણે ગુજરાતીમાં હિંગળાજ દેવી કહીએ છીએ, જેના મંદિરની પાસે પાકિસ્તાનીઓએ ખૂબ જ બમ ફેંક્યા હતા, જેમાંથી એક પણ બમ ફૂટ્યો નહોતો. એ બધા બમો આજે પણ ત્યાં સુરક્ષિત પડેલા છે. ત્યાં જ મિત્રો આગનો તાંડવ પણ ભવિષ્ય મલિકાના અનુસાર જોવા મળી રહ્યો છે. ભારતના કાનપુરમાં જ્યાં આગની ચપેટમાં આવવાથી આખી એક કંપની તબાહ થઈ ગઈ હતી, ત્યાં જ અમેરિકામાં પણ પૂરેપૂરો બોઇલર સળગીને એકદમ રાખ બની ગયો હતો. કેનેડા અને અલ્જીરિયાના જંગલોમાં લાગેલી ભીષણ આગના વિષયમાં પણ આપણે બધા જાણીએ જ છીએ. ત્યાં જ મિત્રો એમેઝોનના જંગલોમાં પણ સમય સમય ઉપર ભયંકર અગ્નિનો તાંડવ જોવા મળી જ જાય છે. મતલબ કે મિત્રો આપણે કહી શકીએ છીએ કે હજી પણ આવનારા સમયમાં સમય સમય ઉપર આખી દુનિયામાં જંગલોમાં આગ જેવી ઘટનાઓ આપણને જોવા મળતી રહેશે. અને આવું જ કંઈક ભવિષ્ય મલિકામાં લખેલું છે, જે કહે છે કે અગ્નિ એટલું વધારે તાંડવ કરશે કે આખા ગામો સળગી જશે. એક બીજી પણ અનોખી વાત જે ભવિષ્ય મલિકા જણાવે છે કે આગ ક્યાંથી લાગશે, કેવી રીતે લાગશે એ વાત કોઈ પણ સમજી નહીં શકે. અને મિત્રો આજના સમયમાં કંઈક આવું જોવા મળી રહ્યું છે. અને જણાવી દઈએ કે વર્ષ 2027 સુધી આ અગ્નિકાંડ ખૂબ જ ભયંકર રૂપ લેવાનું છે, જે મિત્રો આખી માનવ જાતિ ઉપર એક ખૂબ જ મોટો ખતરો છે. આગળની ભવિષ્યવાણી મિત્રો વર્ષ 2024 માટે સૌથી વધારે ડરાવનારી ભવિષ્યવાણી છે. ભવિષ્યવાણીના અનુસાર મિત્રો 13 દિવસનો પક્ષ, હા મિત્રો 13 દિવસનો પક્ષ જે છેલ્લી વાર વર્ષ 2021માં પડ્યો હતો, તે સમયે ભારતે શું શું સહન કર્યું છે એ તો આપણે બધા જાણીએ જ છીએ. મિત્રો ભવિષ્ય મલિકાના અનુસાર આ જ વર્ષે મીન રાશિ યોગ પણ લાગી જશે. ક્યારે લાગશે એ તો નથી ખબર, પણ લાગશે 100% ગુરુવારના દિવસે જ. ભવિષ્ય મલિકાના અનુસાર જ્યારે જ્યારે 13 દિવસનો પક્ષ પડે છે ત્યારે આખા સંસારને ખૂબ જ ભયંકર હાનિ થાય છે. વીતેલા સમયમાં જેટલી પણ વાર 13 દિવસનો પક્ષ પડ્યો છે એટલા જ દિવસો સુધી લોકોને ભયંકર ત્રાસદીથી નીકળવું પડ્યું છે. આના સિવાય ભવિષ્ય મલિકામાં તિતીય હાનિનો પણ વર્ણન છે. મતલબ કે જે તહેવાર હોય છે એ અલગ અલગ તારીખોમાં મનાવવામાં આવી રહ્યા છે. આને જ મિત્રો તિથિ હાનિ કહેવામાં આવે છે. આની જ સાથે મિત્રો કળિયુગના અંતમાં અમાવસ્યા અને સંક્રાંતિ ઘણીવાર પડવાનું વર્ણન થયેલો છે. આની સાથે જ્યારે 13 દિવસનો પક્ષ જ્યારે 13મી વાર પડશે ત્યારે કળિયુગનો અંત થઈ જશે. આવી વાતો પણ ભવિષ્ય મલિકામાં લખેલી છે. મિત્રો આગળની ભવિષ્યવાણી મિત્રો છેલ્લી અને સૌથી ખાસ ભવિષ્યવાણી છે અને આ ભવિષ્યવાણી છે ભગવાન કલ્કીને લઈને. ભવિષ્ય મલિકાના અનુસાર જ્યારે 13 દિવસનો પક્ષ લાગશે ત્યારથી જ ભગવાન કલ્કીની લીલાઓ જે છે એ શરૂ થઈ જશે. હા મિત્રો, કલ્કી મતલબ કે ભગવાન વિષ્ણુનો 10મો અવતાર, જે કલિયુગમાં ધર્મની રક્ષા કરવાવાળાની રક્ષા કરવા માટે આવશે. કળિયુગના અંતમાં હરેક વિધર્મીઓને પોતાના પાપોનો ફળ મળશે, એમને પોતાના કર્મોનો હિસાબ પણ આપવો પડશે, પણ ધર્મથી જોડાયેલા લોકોની રક્ષા સ્વયં ભગવાન કલ્કી કરશે. એવું નથી કે ધાર્મિક સાચા અને સારા લોકોને કોઈ તકલીફ નહીં થાય, થશે, પણ એમના પ્રાણ નહીં નીકળે, કારણ કે પોતે ભગવાન કલ્કી એમની રક્ષા કરશે. સંત અચ્યુતાનંદ દાસજી મહારાજના અનુસાર કળિયુગમાં અધર્મના રસ્તા ઉપર ચાલવાવાળા બધા લોકો પોતાના પાપોના ફળ જે છે એ ભોગી લેશે. આ બધા પાપના સમુદ્રમાં તરતા રહી જશે પણ એમને કિનારો નહીં મળે. જ્યારે કે 10% લોકો જે ધર્મના રસ્તા ઉપર ચાલી રહ્યા છે, સાચા છે, સારા છે અને ઈશ્વરનો ધ્યાન કરે છે, એમની રક્ષા માટે સ્વયં કલ્કી ભગવાન અવતરિત થશે અને કળિયુગનો ઉદ્ધાર કરશે. કલ્કી ભગવાન કલી નામના રાક્ષસનો વધ કરશે અને આ દુનિયામાંથી પાપનો નાશ કરીને સતયુગની સ્થાપના કરશે. એટલા માટે મિત્રો આજથી જ ધર્મના રસ્તા ઉપર ચાલવાનું શરૂ કરી નાખો.
ધર્મના રસ્તા ઉપર ચાલો, કારણ કે આપણા પૌરાણિક ગ્રંથોના અનુસાર પણ અંતમાં સાચા અને સારા લોકો જ આ સંસારમાં જીવિત બચશે, જ્યારે પાપી લોકોનો એકદમ અંત આવી જશે. એટલા માટે હંમેશા સચ્ચાઈના રસ્તા ઉપર ચાલો અને લોકોની જેટલી બની શકે એટલી મદદ જરૂર કરો, કારણ કે હકીકતમાં મિત્રો માણસાઈથી મોટો કોઈ ધર્મ નથી હોતો. આશા છે મિત્રો કે આ વિડીયો તમને પસંદ આવી હશે. આજની આ વિડીયો તમને કેવી લાગી છે અમને નીચે કમેન્ટ સેક્શનમાં લખીને જણાવવા ખાસ વિનંતી. અને જો વિડીયો તમને પસંદ આવી છે તો આ વિડીયોને ખાલી તમારા સુધી સીમિત ન રાખતા તમારા મિત્રો સાથે, તમારા પરિજનો સાથે વોટ્સઅપ ઉપર, ફેસબુક ઉપર, યુટ્યુબ ઉપર જેટલો બની શકે આ વિડીયોને વધારેમાં વધારે શેર જરૂર કરજો. તો આજના વિડીયોમાં આટલું જ. હવે આપણે મળીશું ફરીવાર એક નવા વિડીયો સાથે. ધન્યવાદ. મિત્રો, તમારા માટે એક સારા વિષય ઉપર વિડીયો બનાવવામાં અમને ઘણો જ સમય લાગી જાય છે, માટે આ વિડીયોના બદલે અમે તમારા પાસેથી એક લાઈક અને એક શેરની આશા જરૂર રાખીએ છીએ, કારણ કે તમારી એક લાઈક અને એક શેર અમને આવા જ જાણકારીસભર વિડીયો બનાવવાની પ્રેરણા આપે છે. માટે જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઈક કરીને તમારા મિત્રો અને પરિજનો સાથે શેર કરવા ખાસ વિનંતી. અને જો તમે અમારા ગુજરાતી દુનિયા નામના યુટ્યુબ ચેનલ ઉપર પહેલી વાર આવ્યા છો તો હમણાં જ આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. સબસ્ક્રાઇબ કર્યા બાદ બાજુમાં જે બેલ આઇકન, જે ઘંટડીનું નિશાન આવે એને દબાવી નાખજો, જેનાથી અમારા દરેક વિડીયોની જાણકારી તમને નોટિફિકેશનના માધ્યમથી મળતી રહે. આખો વિડીયો જોવા બદલ આભાર. હવે આપણે મળીશું એક આવા જ નવા જાણકારીસભર વિડીયોમાં. ધન્યવાદ.